સ્ટાર્ટ વ્યક્તિનું બાળપણ અને એનો ઉછેર એના ઘડતરમાં બહુ મહત્વનો ભાગ ભજવે છે. સુષ્મા સ્વરાજ આપણા સૌની સામે એનો મોટો દાખલો મૂકતા ગયા છે. સુષ્માજીએ માત્ર 10 વર્ષની વયે માતાનું છત્ર ગુમાવ્યું. આટલી કુમળી વયે એમણે પોતાનું અંગત દુઃખ ભૂલાવી પોતાના ભાઈ ભાંડુ માટે માં બનવાનું સ્વીકારી લીધું. એને લીધે સુષ્માજીની અંદર એક માએ આસન જમાવી લીધું. વારંવાર લોકોને એમની સાથેના વ્યવહારમાં એક માના દર્શન થતા 2014માં મોદીની સરકારમાં વિદેશમંત્રી બન્યા બાદ સુષ્મા સ્વરાજ દુનિયાના ખૂણે ખૂણે વસતા ભારતીયો માટે સ્નેહ અને મમતાની મૂર્તિ બની ગયા હતા. એમની મદદ મેળવવા માટે એક ટ્વીટ કાફી હતી. તેઓ વિદેશમાં કોઈપણ પ્રકારના સંકટમાં ફસાયેલા દેશવાસીઓ માટે ટ્વિટર પર હંમેશા ઉપલબ્ધ રહેતા. 2015માં ઈરાનના બસરા શહેરમાં 168 ભારતીય ફસાયા હતા. એમણે સોશિયલ મીડિયા મારફત સુષ્માજીનો સંપર્ક સાધ્યો અને તેમણે ગણતરીના કલાકોમાં વિદેશ મંત્રાલયના નેટવર્કને સાબદુ કરી એ બધાને સુખરૂપ ઉગાર્યા. એમના આવા માનવીય અભિગમને કારણે જ દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત અખબારો પૈકીના એક ધ વોશિંગ્ટન પોસ્ટ એ એમને સુપર મોમ ઓફ ઇન્ડિયાનું બિરુદ આપ્યું હતું. આજે સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપવા દરેક ભારતીય ગર્વથી કહી શકે છે કે દેશની આ મહાન પુત્રીની માનવતાને કદી રાષ્ટ્ર કે કોમના સીમાડા નડિયા નહોતા. 2017માં એમણે એક પાકિસ્તાની બાળા શિરીન સિરાજને ઓપન હાર્ટ સર્જરી કરાવવા ભારત આવવા 1 વર્ષના મેડિકલ વિઝા આપીને પોતાના વિશાળ હૃદયનો પરિચય કરાવ્યો હતો. એમણે બીજા 2 પાકિસ્તાની નાગરિકોને પણ લીવરની સર્જરી માટે ભારત આવવા વિઝાની સગવડ કરી આપી હતી. સૌ જાણે છે એમ સુષ્માજીના પિતા RSSના સક્રિય નેતા હતા. એને કારણે એમને ગળથૂથીમાંથી હિન્દુત્વના સંસ્કાર મળ્યા હતા અને છતાં દેશનો મુસ્લિમ સમાજ પણ છાતી ઠોકીને કહે છે કે સુષ્માજી કોમવાદી નહોતા. એમનું સહિષ્ણુ હિન્દુત્વ દુનિયાની દરેક કોમ જાતિ અને સંપ્રદાયને પોતાની અંદર સમાવી લે એટલું વિશાળ હતું. મુંબઈના વર્સોવામાં વસતા ફિજિયા અંસારી અને એની સાક્ષી પુરુષે પાકિસ્તાનની જેલમાં પુરાયેલા ફિજિયાના એન્જિનિયર પુત્ર હમીદ અંસારીને છોડાવવા વિદેશ મંત્રી તરીકે સુષ્મા સ્વરાજે આકાશ પાતાળ એક કરી નાખ્યા હતા. નવાઈની વાત એ છે કે સુષ્માજીએ વિદેશમંત્રીનો હોદ્દો સંભાળ્યો એ જ દિવસે ફિજિયા અને એમના પતિ નેહલ એમને મળવા દિલ્હી ગયા હતા. ભાજપના કાર્યકરો અને સેંકડો લોકોના ટોળા વચ્ચે ઘેરાયેલા સુષ્માજીએ અંસારી દંપતીને એ જ દિવસે સાંજે 4 વાગ્યાની એપોઇન્ટમેન્ટ આપી દીધી હતી. સ્ટોપ.